नमस्कार विद्यार्थी मित्रों, हवेना आगळना भाग में छे आपणे जोवानुं छे के भाई कपास ने छे केवी रीते कांतवामां छे आवतो। बराबर, तो गया लेक्चर में छे आपणे शणनी वात करी हती के भाई शण जे छे ए माथी रेसाओ छे केवी रीते आपणने मळे छे। फरी वखत एकवार झड़पथी रिविजन कराई दऊं तो शण जे छे शणने छे खास करीने क्यारे उगाड़वामां आवे छे, चोमासामां छे उगाड़वामां आवे छे। हवे ए शणनुं जे प्रकांड छे, बराबर, ए प्रकांड जे छे फूल आवानी शुरुआत थाय एटले शुं करवामां आवे छे, एमने कापी लेवामां आवे छे। त्यारबाद तो के त्यारबाद ए प्रकांड जे छे एमने पाणीमां छे ए 4-5 दिवस सुधी राखी मूकवामां आवे छे। 4-5 दिवस सुधी पाणीमां होय तो ए शुं थाय छे भाई, एनुं तो ए सड़ी जाय छे। सड़े एटले एमांथी छे ए रेसा निकळवानी शुं थाय शुरुआत थाय छे। ए रेसा जे मळे छे तो ए रेसाने छे हाथ वडे अलग करवामां आवे छे, ने त्यारबाद એમને છે એ રેસાઓમાંથી શણનું છે એ કાપડ બનાવવામાં આવે। તો હવે આપણે અત્યારે એ જોવાનું છે કે આપણે જે રૂ છે તો એને અથવા તો કપાસ જે છે એમને કેવી રીતે કાંતવામાં આવે છે। તો જોઈએ કપાસનું કપાસને કાંતવાની ક્રિયા અહીંયા છે। આપણે પહેલાં તો એ જોવું પડે કે ભાઈ કાંતવું કોને કહેવાય, તો કાંતવાની ક્રિયા કોને કહેવાય? તો અહીંયા હું લખું છું કે રેસામાંથી તાંદણા બનાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે ભાઈ? કાંતવું તરીકે ઓળખવામાં આવે છે। ફરી વખત, રેસામાંથી તાંદણા બનાવવાની ક્રિયાને કાંતવું તરીકે ઓળખવામાં આવે છે। આટલી વાત થઈ। ત્યારબાદ તો કે આ ક્રિયામાં છે એ રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી અને વળ ચડાવવામાં આવે છે। તો આ ક્રિયામાં શું કરવામાં આવે? આ ક્રિયામાં છે એ રેસા રૂના જથ્થામાંથી રેસાઓને ખેંચી અને વળ ચડાવવામાં આવે છે। શું કરવામાં આવે છે? તો રૂનો જથ્થો છે એમનાથી રેસાઓને છે ખેંચે અને એમને શું કરવામાં આવે? વગળ ચડાવવામાં આવે છે। અને આ ક્રિયાથી શું થાય? તો આ ક્રિયાથી છે એ રેસાઓ છે વણાય અને શું બને છે? રેસાઓ જે એકબીજા સાથે વણાય અને તાંતણાઓ જે છે એ બને છે। ખ્યાલ આવ્યો? એટલે આ રીતે છે વણાટની ક્રિયા છે કરવામાં આવતી હોય। એક જે છે સિમ્પલ ઉદાહરણમાં તમને આપું, તો એની પહેલાં છે હજી થોડું બાકી છે, એ જોઈએ આપણે શું બાકી। તો એ બાકીમાં એવું છે કે કાંતવા માટે વપરાતું સાધન, તો તાંતણો છે એ રેસામાંથી તાંતણા બનાવવા માટે જે વપરાતું સાધન છે, બરાબર, એ સાધનને સામાન્ય છે એ તકલી અને બીજું સાધન જે છે એ બીજું સાધન એવું છે એમને છે એ ચરખો, બરાબર, કે જે ગાંધીજી છે ઉપયોગ કરતા। સૂતર કાતવા માટે એ આપણને દરેકને છે એ ખ્યાલ છે, બરાબર, એટલે એ જે પહેલું સાધન છે તકલી ને બીજું છે એ ચરખો। હવે આ બધી છે એ મોટા પાયે છે ક્રિયા કરવામાં આવે, ખૂબ જ મોટા પાયે કરી અને
કાપડ બનાવવામાં આવે છે. બરાબર, આટલી વાત થઈ. તો હવે જે છે એ આગળ વધીએ, પહેલાં ફરી વખત જોઈ લે કે ભાઈ કાંતવું કોને કહેવાય. તો રેસામાંથી તાંદડા બનાવવાની ક્રિયાને છે કાંતવું તરીકે ઓળખવામાં આવે. અને આ ક્રિયામાં રૂના જથ્થામાંથી છે રેસાઓને ખેંચી અને વળ છે ચડાવવામાં આવે છે. તો આ ક્રિયાથી રેસાઓ છે એ વણાય અને શું બને છે, તાંતણાઓ બને છે. ને સા તાંતણાઓ બનાવવા માટે એટલે કે વણવા માટેની કાંતવા માટેની ક્રિયામાં છે વપરાતું સાધન પહેલું છે તકલી અને બીજું છે એ ચરખો. બરાબર, આ બંને સાધન છે એ વપરાય. બીજું તો કે ગાંધીજી છે એમનો ચરખાનો ઉપયોગ છે એ કરતા સૂતર કાંતવા માટે. અને આ છે કાંતવાની ક્રિયા ખૂબ જ મોટા પાયે કરવામાં આવે. બરાબર, અને કાપડ છે એ બનાવવામાં આવે છે. એટલે હવે જે છે આપણે આગળની ક્રિયા છે ખૂબ જ અગત્યનો સવાલ છે ભણવાના છીએ, જે આપણે છે એ ઉપયોગમાં આવી શકે એવો સવાલ છે. એ સવાલ છે એ જોઈએ કે રેશમ અને ઊનનો છે એ ઉપયોગો લખવાના છે. રેશમ અને ઊનના ઉપયોગો તો એમાં છે એ રેશમના ઉપયોગો છે એની શરૂઆત કરીએ. એમાં લખીએ કે ભાઈ રેશમનો ઉપયોગ ક્યાં થાય, તો રૂમાલ છે બનાવવા, સાડી બનાવવા માટે, ત્યારબાદ ગાલીચા, ઓશિકા બનાવવા માટે, બરાબર, પછી પડદાના કવર, વગેરે બનાવવા માટે છે એમનો ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લે લખવાનું કે અન્ય રેશમી વસ્તુ બનાવવા માટે તેમજ સુશોભનમાં તેમનો ઉપયોગ કરવામાં આવે છે. હવે બીજું લખીએ કે ભાઈ ઊનના ઉપયોગો, તો ઊનના ઉપયોગોમાં છે આપણે એવું લખી શકીએ કે સ્વેટર, મફલર, મોજા, સ્વેટર, મફલર, મોજા, પછી છે એ સાલ, ઊનનું છે ટી શર્ટ પણ બનાવી શકાય, ગંજી અને અન્ય હોજિયરી વસ્તુઓ બનાવવા માટે એમનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ એવો, એટલે આ રીતે છે એ રેશમનો છે એ ઉપયોગો આપણે છે જોયા કે ભાઈ રેશમ છે એ રૂમાલ, સાડી, ગાલીચા, ઓશિકા, પડદાના કવર છે વગેરે બનાવવા માટે ઉપયોગમાં આવે. ત્યારબાદ લખવાનું કે અન્ય રેશમી વસ્તુઓ બનાવવા માટે તેમજ સુશોભનમાં એમનો છે એ ઉપયોગ થતો હોય. અને ઊનના જે ઉપયોગોમાં છે તમારે લખવું હોય તો સ્વેટર, મફલર, મોજા, શાલ, ટી શર્ટ, ગંજી, આ ઉપરાંત અન્ય હોજરી વસ્તુઓ છે બનાવવા માટે એમનો છે ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ આવે, આ સવાલ છે તમને બે ગુણમાં છે એ પૂછાઈ શકે. હવે છે એ એક તફાવત જોઈ લઈએ કે કપાસના રેસા અને શણના રેસા.
એમાં શરૂઆત ક્યાંથી કરવાની? તો કહે છે કપાસના રેસામાં લખવાનું કે આ રેસાની મદદથી સુતરાઉ કાપડ છે એ બને છે. અને ત્યારબાદ લખવાનું કે આ રેસાની મદદથી કાપડ બનાવવામાં આવે છે. અહીંયા છે શણમાં લખવાનું કે ભાઈ આ રેસાની મદદથી શણનું કાપડ બને. શણનું કાપડ છે એ બને છે. અને બીજું લખવાનું કે ભાઈ આ રેસાની મદદથી કોથળા વગેરે છે બનાવવામાં આવે છે. શરૂઆત ક્યાંથી કરવાની? તો કે કપાસના રેસા છે એ આ રેસાની મદદથી શું બને? સુતરાઉ કાપડ છે એ બને. જ્યારે શણના રેસાની મદદથી શું બને? શણનું કાપડ બને છે. બીજો પોઈન્ટ એવો લખવાનો કે આ રેસાની મદદથી કાપડ બનાવવામાં આવે છે. અને કાપડ અને દોરી, જ્યારે શણના રેસામાં લખવાનું કે આ રેસાની મદદથી કોથળા દોરી વગેરે બનાવવામાં આવે છે. શણની તો આપણને ખબર જ છે કે ભાઈ કોથળા છે એ બનાવવામાં ઉપયોગમાં આવી શકે. હવે છે એ ખાલી જગ્યા છે પણ જોઈ લીધા, ચાલો તફાવત છે આપણે જોઈ લીધો. હવે જોવાનું છે ખાલી જગ્યા. એમાં છે પહેલી ખાલી જગ્યા લખીએ કે ભાઈ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રાણી જ રેસા છે. ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રાણી જ રેસાઓ છે. એનો જવાબ લખશું અહીંયા નીચે. બીજો સવાલ, બીજો ખાલી જગ્યા લખીએ કે રેશમના કીડાને નહીં છોડી શણના છોડના ખાલી જગ્યાને સડાવીને તેમાંથી શણના છોડના ખાલી જગ્યાને સડાવી તેમાંથી રેસા મેળવવામાં આવે છે. જવાબ ત્રીજો લખશો કે ભાઈ નાયલોન એ ખાલી જગ્યા રેસા છે. ચોથો કે કપાસના રેસામાંથી ખાલી જગ્યા કાપડ બને. કપાસના રેસામાંથી ખાલી જગ્યા કાપડ બને છે. એમનો જવાબ છે અહીંયા સામે લખી દઈશું. પાંચમું છે લખશો આપણે કે ગરમ ધાબળા છે એ ખાલી જગ્યા માંથી બને છે. એનો જવાબ અહીં લખશું. છ નંબર જોઈએ કે એટલે કે કોથળા બરાબર ખાલી જગ્યાના કાપડમાંથી બને છે. પરીક્ષામાં છે એ આ પ્રકારના ખાલી જગ્યા છે પૂછાઈ શકે, તો ખાસ છે ધ્યાન રાખજો. શરૂઆત કરીએ કે ભાઈ ખાલી જગ્યા પ્રાણી જ રેસાઓ છે, તો પ્રાણી પાસેથી મળતા રેસાનું શું કહેવાય? પ્રાણી જ રેસા. પહેલું છે એ ઊન અને બીજું રેશમ બરાબર. ખાલી જગ્યામાં પહેલામાં ઊન અને બીજામાં રેશમ. હવે શણના છોડના ખાલી જગ્યા સડાવી તેમાંથી રેસા મેળવવામાં આવે છે. સવાલમાં છે આપણે જોયેલું, યાદ કરો કે ભાઈ એમને છે પાણીમાં પલાળવામાં આવે, તો પાણીમાં કોને પલાળતા હતા આપણે? પ્રકાંડને બરાબર. અથવા તો લખવાનું દાળી ને પાણીમાં છે પલાળતા હતા આપણે. ત્યારબાદ નાયલોન એ ખાલી જગ્યાએ રેસા છે,
नायलॉन से प्राणी रेसा नहीं वनस्पति रेसा पण नहीं तो क्या रेसा कहवाय एने सिंथेटिक रेसा। आज नायलॉन वाळू छे गया पार्ट में आपणे जोयलू मैं चार नाम से दर्शावेला बराबर सिंथेटिक रेसा ना ए छे। कपासना रेसा में खाल जी का कापड़ बने तो कपासना रेसा में सूतराव कापड़ बने गरम धाबड़ा है ये शेमा बनावामां आवे तो ये तो दरेक ने ख्याल है कि गरम धाबड़ा है अपने ऊन में बनाए छे। त्यारबाद बाद आने तो कोथळा खाल जी का कापड़ में बने तो ए नंबर लखवानुं छे शणना कापड़ में से बनावामां आवे छे। ख्याल आव्यो એટલે આટલા સુધી છે રાખીએ અને હવેનું જે છે આગળનો પાર્ટ મુખ્ય બે સવાલ ને અમુક છે એ ખૂબ જ નાના સવાલો જે બાકી છે એ આપણે જોઈશું।